नमस्कार, हूँ तोशाली। अब तक बुलेटिन में आपनुं स्वागत करू छू। सर्वप्रथम नजर करिए एक हेडलाइन पर। पद्मश्री हिरीबेन लोबी सीधी समाज ना लोको माटे शिक्षण तथा रोजगारी ना उत्कर्ष कार्यो करवा रहेशे तत्पर। 500 करोड़ थी वधु पड़ावी लेनारा बे डायरेक्टर नी इकोसेले धरपकड़ करी। अमरेली में छेल्ला 4 दिवस थी कमोसमी वरसाद थी खेडूतोने रवि पाक में भारे नुकसान। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરના જાંબુર ગામના ગીરનું રતન અને ગુજરાતનું ગૌરવ એવા સીધી સમાજના હિરીબેન લોબીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અબ તકના નારી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સીધી સમાજના લોકો માટે હિરીબેન લોબીએ શિક્ષણ, રોજગારી તથા બજેટ જેવા ઉત્કર્ષ કાર્યોની પહેલ શરૂ કરી છે, જેની નોંધ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય કક્ષાના સર્વોચ્ચ પદ્મશ્રી પુરસ્કારથી હિરીબેન લોબીને સન્માનિત કરવામાં આવ્યા હતા। દિલ્હીથી પરત થતા રાજકોટ એરપોર્ટ મુકામે સીધી સમાજના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓએ હિરીબેન લોબીનું સ્વાગત સન્માન કર્યું હતું। સાથોસાથ સીધી સમાજના દરેક લોકો ગૌરવ અને આનંદની લાગણી અનુભવી રહ્યા હતા। મારે તો પહેલાથી બચપનથી મૂક્યાંય છાઉં, ત્યાં હું કોઈથી ડરી નથી, કોઈથી તમે કયો એ તમારું કંઈ કર્યું નથી। મારા મનને મારા હૃદયમાં આવે એ મેં નહેન્દ્રભાઈ મોદીને બતાવી દીધું કે ભાઈ રાધા મારા રાધા તો દુનિયાના બદલાશ, અમે સીધી આખી મારો સમાજ ખાડામાં છે। મારા સમાજને એ ખબર નથી કે પદ્માશ્રી એવોર્ડ ક્યાંથી આવે ને ક્યાંથી જાય ને ક્યાં રાજકારણમાં આપણાથી આ જિંદગી આખીનું રાજકારણ, કોક તો 5 વર્ષે છૂટાય તો એ કેન્સેન થાય, મારી જિંદગી આખીનું મારા છોકરા ગમે ત્યાં જાય ગમે એ માંગે સરકાર ભાણ સરકાર મને અમારે દેવા તૈયાર છે ને મારા સમાજને દેવા તૈયાર છે। કાર્ય મને એક જ કરવાના છે કે મારા સમાજમાં રમત ગમતના મેદાન મારા છોકરા ટરાઈ લઈને જાય ને વિદેશ સુધી મારા છોકરા ફૂગે ત્યારે મારી જિંદગી હોય કે ના હોય મારું સપનું પૂરું થાય। અમારા છોકરાને એક મારી બહેનું છે હવને રોજી રોજગારી એક જ ઠેકાણે મળી જવી જોઈએ, ત્યાં તાલીમ હોલ બનવો જોઈએ, ત્યાં જે બહેનું માંગે એ બહેનોને મળવું જોઈએ। મને એ વસન દીધું નહેન્દ્રભાઈ મોદીએ કે માંગજે તું માંગજે, તે પછી અમારી ઓસ્ટ્રેલિયા હોવી જોઈએ અમારી નિશાર એક જ જગ્યા માથે અમારે। મારે તો ઘણું સપનું છે પણ આ સપનું હું પહેરવું પડે ને કોઈ સીધીને ભને પેટ્રોલ પંપ ના ચડ્યો। આ જૂનાગઢ જિલ્લામાં એક હિરબાઈબેન ગોથી ત્યાં 5 માણાની રોજી રોજગારી મારે એ જ ગોતવાનો છે। મારા લોકો હેરાન છે એની લોકરી માંગવાની છે મને કે ભાઈ લોકરી કેમ ના ચડે ને આ શેરમાં જયલને। ગુજરાતી, પંજાબી અને મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લા સહિત 7 ચીટરે લેભાગુ શુક્લા ગ્રુપ ઓફ કંપની ખોલી તેમાં રોકાણકારો સાથે 65 લાખની છેતરપિંડી કરી હતી। પોઝી સ્કીમોમાં નાણાં રોકાણ કરાવી ટોળકીએ દેશભરમાં લાખો લોકો પાસેથી 500 કરોડથી વધુની રકમ પડાવી છે। આ ચીટિંગમાં વધુ 2 ચીટરને ઇકોસેલે પકડી પાડ્યા છે। હાલ સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, ખાંભા, રાજુલા તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોને રવિ પાકમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। જેને લઈ ખેતીવાડી અમરેલી દ્વારા 64 ટીમો બનાવવામાં આવી છે અને ગઈ તારીખ 22 માર્ચથી સાવરકુંડલા, ધારી, ખાંભા, જાફરાબાદ, કુકાવાવ વગેરેમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જિલ્લા ખેતીવાડી અધિકારી અમરેલી, અમરેલી જિલ્લામાં ચાલુ માસે તારીખ 4 થી લઈ આજની સુધી કમોસમી વરસાદ ક્યાંક ક્યાંક કરા પડવાની, જેનાથી ખેતી અને બાગાયતી પાકોમાં નુકસાન થવાની જે સંભાવનાઓ હતી એ માટે થઈ પ્રથમ જે 4 તારીખથી લઈને 8 તારીખમાં જે વરસાદ પડેલો એમાં ધારી, બગસરા, ખાંભા અને લાઠીમાં આપણે 32 ટીમો સાથે સર્વેની કામગીરી છે એ શરૂ કરવામાં આવેલી હતી તાત્કાલિક અસરે, અને એમાં હાલ સર્વેના રિપોર્ટ છે એ આવવામાં છે અને ત્યાં લગભગ 90% સર્વેનું કામ પૂર્ણ થયેલું છે। ત્યારબાદ 9 તારીખથી લઈ અને 21 તારીખ સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં જિલ્લામાં વ્યાપક અસરે કમોસમી વરસાદ પડેલો છે અને એની સીધી અસર એ ખેતી પાકોમાં અથવા તો બાગાયતી પાકોમાં થઈ શકે છે એ માટે થઈ અને ટોટલ આપણે 64 ટીમો તાત્કાલિક નિમી અને એનું સર્વે કાર્ય છે ગઈકાલથી આપણે તમામ તાલુકાઓમાં શરૂ કરેલ છે, જેમાં સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ,
ખાંભા, અમરેલી, કુકાવાવ, ધારી અને આમ એમાં પણ હવે સર્વે કાર્યો શરૂ છે। આ કમોસમી વરસાદથી ક્યાંક ને ક્યાંક આપણા જે રવિ પાકો છે જેમ કે ચણા છે, જીરું છે, ઘઉં છે, એ ક્યાંક આડા પડવા અથવા તો પાથરે અવસ્થામાં ઉપર આપણે વરસાદ પડ્યો છે એને હિસાબે એને નુકસાન થવાની સંભાવનાઓ હોય છે। ક્યાંક ને ક્યાંક એનું ખડું લેતા હોય ખેડૂતો ત્યાં પણ એનું નુકસાન થવાની સંભાવના હોય, અથવા તો જે લેટ સોઈંગ અહીંયા અમરેલી જિલ્લામાં ઘણું બધું કપાસ કાઢી અને ખેડૂતો પાછોતરું વાવેતર કરતા હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે એ પાક ઊભો હોય એ ઢળી જવો, આ બધા પ્રશ્નો એ સર્વે ટીમો દ્વારા નુકસાનીમાં આવેલા છે। તારીખ 4 થી લઈ આજની સુધી કમોસમી વરસાદ ક્યાંક ક્યાંક કરા પડવાની અને જેનાથી ખેતી અને બાગાયતી પાકોમાં નુકસાન થવાની જે સંભાવનાઓ હતી એ માટે થઈ પ્રથમ જે 4 તારીખથી લઈને 8 તારીખમાં જે વરસાદ પડેલો એમાં ધારી, બગસરા, ખાંભા અને લાઠીમાં આપણે 32 ટીમો સાથે સર્વેની કામગીરી છે એ શરૂ કરવામાં આવેલી હતી તાત્કાલિક અસરે અને એમાં હાલ સર્વેના રિપોર્ટ છે એ આવવામાં છે અને ત્યાં લગભગ 90% સર્વેનું કામ પૂર્ણ થયેલું છે। ત્યારબાદ 9 તારીખથી લઈ અને 21 તારીખ સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં જિલ્લામાં વ્યાપક અસરે કમોસમી વરસાદ પડેલો છે અને એની સીધી અસર એ ખેતી પાકોમાં અથવા તો બાગાયતી પાકોમાં થઈ શકે છે એ માટે થઈ અને ટોટલ આપણે 64 ટીમો તાત્કાલિક નિમી અને એનું સર્વે કાર્ય છે ગઈકાલથી આપણે તમામ તાલુકાઓમાં શરૂ કરેલ છે જેમાં સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા, અમરેલી, કુકાવાવ, ધારી અને આમ એમાં પણ હવે સર્વે કાર્યો શરૂ છે। આ કમોસમી વરસાદથી ક્યાંક ને ક્યાંક આપણા જે રવિ પાકો છે જેમ કે ચણા છે, જીરું છે, ઘઉં છે, એ ક્યાંક આડા પડવા અથવા તો પાથરે અવસ્થામાં ઉપર આપણે વરસાદ પડ્યો છે એને હિસાબે એને નુકસાન થવાની સંભાવનાઓ હોય છે। ક્યાંક ને ક્યાંક એનું ખડું લેતા હોય ખેડૂતો ત્યાં પણ એનું નુકસાન થવાની સંભાવના હોય અથવા તો જે લેટ સોઈંગ અહીંયા અમરેલી જિલ્લામાં ઘણું બધું કપાસ કાઢી અને ખેડૂતો પાછોતરું વાવેતર કરતા હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે એ પાક ઊભો હોય એ ઢળી જવો, આ બધા પ્રશ્નો એ સર્વે ટીમો દ્વારા નુકસાનીમાં આવેલા છે। કડીના કરણનગર રોડ પર રહેતા અને સર્વ વિદ્યાલય ધોરણ 10માં ભણતા 3 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપીને ઘરે જાણ કર્યા વિના જ ગાડી લઈને ફરવા નીકળી ગયા હતા ત્યારે કડી થોડ રોડ ઉપર આવેલ બોરીસણા મુખ્ય નર્મદા કેનાલ તરફ પહોંચી ગયા। અચાનક જ કેનાલના સર્વિસ રોડ ઉપરથી દિવાલ તોડીને વેગેનાર ગાડી સહિત 3 વિદ્યાર્થીઓ કેનાલમાં ખાબક્યા હતા। રાહદારીઓને ઘટનાની જાણ થતા 2 વિદ્યાર્થીઓને ખેંચીને બહાર કાઢ્યા અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે 1 વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે સાબરકાંઠા જિલ્લાની ઈડર જનરલ સિવિલ હોસ્પિટલ અત્યંત આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ બનાવવામાં આવી છે। સારવાર માટે ઉપકરણો તો છે પણ ડોક્ટરો ક્યાં? ઈડર સિવિલ હોસ્પિટલ રામ ભરોસે ચાલતી હોવાના આક્ષેપો સારવાર અર્થે આવતા દર્દીઓ દ્વારા કરવામાં આવ્યા છે। પીડિયાટ્રિક તેમજ સર્જન વિભાગના ડોક્ટરોની અનિયમિતતા, સિવિલ હોસ્પિટલમાં આરએમઓ ઓફિસમાં અધિકારીઓની ગેરહાજરી વિના લાઇટ પંખા ચાલુ વગેરે દ્વારા સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી નજરે પડે છે। દૂર દૂરથી ભાડું ખર્ચીને આવતા દર્દીઓ તબીબોની અનિયમિતતાને કારણે હેરાનગતિ ભોગવી રહ્યા છે। સર્જરી ડોક્ટરે બતાવવા આવ્યો છે, 11 વાગ્યા સુધી ડોક્ટર આવ્યા નથી બરોબર, અહીંયા પેશન્ટો લાઈનોમાં ઉભા છે હજુ સુધીમાં, ડોક્ટર 11-12 વાગ્યા સુધી કરવાનું છું, અહીંયા હું 10:30 વાગ્યાનો આવ્યો છું અહીંયા, અત્યારે તો કમસે કમ 11:15 હજુ ડોક્ટર આવ્યો નથી, આગળની કાર્યવાહી શું કરે છે ગવર્મેન્ટ જોઈએ હવે। એટલે એના અંદર એવું છે કે પીડિયાટ્રિશિયન ખરા એ નવા જોઈન થયા, એટલે ગઈકાલે હું રજા પર હતો તો એ એમની આરએમઓ સાહેબ જોડે વાત થઈ કે જિલ્લા પંચાયતે કામ છે એટલે હું એ રીતે છે મારી એમના જોડે વાત થઈ છે ને, મેં અત્યારે એમને કોલ કર્યો પણ આઉટ ઓફ રીચ આવે છે એમનો નંબર, એટલે ડૉક્ટર સાહેબે જ અમને મને તો સ્પેશિયલી એઝ અ અધિક્ષક તરીકે મને હજુ એમને ઇન્ફોર્મ કર્યું છે નહીં, જવાબદાર તો એ પીડિયાટ્રિશિયન ક્લાસ 1 જ છે એટલે જવાબદારી એમની જ આવે, કારી ભાઈ અમને કોલ મેં કર્યો છે એમને જવાબ હજુ સુધી રિસીવ કર્યો છે નહીં અને એમનો આઉટ ઓફ રીચ આવે છે નંબર, એટલે ઉપલી કચેરીએ જાણ કરવામાં આવશે કે આ રીતે ડોક્ટર ગેરહાજર રહેલ છે। હાલ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ લોકો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવા લાઇનમાં લાગ્યા હોય જેમાં બીજી બાજુ આધાર કાર્ડમાં કેટલીક પ્રાથમિક જરૂરિયાત મુજબ આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા લોકો અવારનવાર આવતા હોય છે જેમાં મામલતદાર કચેરીએ આધાર કાર્ડમાં હાલ સુધારા વધારા થતા હોય ત્યારે અહીંયા રોજના 30 લોકોના જ વારા આવતા હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો।
બીજી બાજુ કેટલાક લોકો જે લાઇનમાં જ ના હોય છતાં તેમના ટોકન સિસ્ટમનો લાભ ઘરે બેઠા સગા કે મિત્રો લેતા હોવાનો આક્ષેપ લાઇનમાં ઉભા રહેલા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. હું 3 દિવસ થયા ધક્કા ખાઉં છું, આયા આવી કેમ કે ટોકન પૂરા થઈ ગયા છે બરોબર, આજે કાલે કે રજા છે, કાલે રજા કહે તો અત્યારે અહીંયા આવ્યો તો 25-30 જણા બેઠા હતા. મેં એને પૂછ્યું કેટલા ટોકન જોઈએ છે ટોટલ તમે રોજ આપો છો, તો એ કે ટોટલ અમે 30 કૂપન આપી છે. અત્યારે 30 કૂપન ન આપે એને, એને 5 કૂપન એના હગાવાળાને આપી દીધા, અથવા તો એને ગમે તેને આપણે અંદર એમ કહે છે કે વહેલા લઈ જાઓ, તો વહેલા તમે 7 વાગ્યા નાય બેઠે છે. આ લોકો શું કરે છે, આ લોકો બધા સવારમાં 4-5 વાગે 4 વાગે આવીને બેઠા છે. એ મેં નથી જોયું, એ પણ એમ કહે છે કે અત્યારે એ લોકો ટોકન લઈને વિયા ગયા છે. 30 ટોકન રોજના વેચવાના હોય એની જગ્યાએ 25 ટોકન વેચાશે. અમુક જે ટોકન નંબર છે 7 નંબર 10 નંબર 16 નંબર 24 નંબર ને 25 નંબર જે નથી, તો એ લોકોએ બીજા 5 જણા જે સવારના 7 વાગ્યામાં આવીને બેઠા છે, એના કચરા પોતા કરવા આવ્યા નથી, તેની પહેલાં આવીને બેઠેલા વ્યક્તિઓ છે એ લોકો 5 જણા રહી જાય. તો હવે આ લોકોએ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે એ જે 5 ટોકન એના જે કાલે તો ચેટીચંડની રજા હતી, પરમજી જે હતા, એ 5 ટોકન એ લોકોએ લખીને સિક્કો મારીને આ 5 જણાને હાથી લેવા જોઈએ. હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉંના સૌથી ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આસપાસના જિલ્લાના ખેડૂતો પણ અહીં આવી ઘઉંનું વેચાણ કરી રહ્યા છે. ઘઉં સારા હોય તેના 670 થી લઈને 836 સુધીના ભાવ મળી રહ્યા છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે આજે 421 થી 836 સુધીના ભાવો પડેલા છે. 8000 થી ઉપરની આવક થયેલી છે બોરીમાં. આજુબાજુના જિલ્લાઓમાંથી આવક ખૂબ પ્રમાણમાં આવે છે. મોટા પ્રમાણમાં અહીં આગળ ઊંચા ભાવ મળતા હોય ખેડૂતો ખુશીથી વેચાણ કરે છે અહીં આગળ. અને આજુબાજુના જિલ્લા અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠાથી ખેડૂતો અહીં વેચવા માલ આવે છે. સારી ક્વોલિટીના કારણે ઊંચા ભાવ પડ્યો છે અહીં આગળ. કમોસમીનો વરસાદના કારણે માલ બગડવાની સંભાવના હતી, પરંતુ આજે સારી ક્વોલિટીના માલો આવે છે અને માલ સારા પ્રમાણમાં વેચાય છે. 836 રૂપિયા ઊંચામાં પડેલો. હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉંની આવકો 7-8 હજાર બોડીની છે. અત્યારે હાલ ભાવ ઊંચા પડે છે. 400 પલરેલા માલના 425-450 ને કોળા માલોમાં 800-836 સુધીના ભાવ પડે. ભાવ ઊંચા પડવાના કારણે આજુબાજુના દરેક જિલ્લાઓનો માલ અહીંયા હિંમતનગર આવે છે અને હજી આવક વધુ ને 10-15 હજાર બોરી થાય એવું લાગે છે. ટેકાના ભાવ કરતો પણ ભાવ અહીંયા ઊંચા પડે છે માર્કેટ યાર્ડમાં. આજે 8 હજાર બોરીની આવક છે. આજ રોજ હું હિંમતનગર એપીએમસી માર્કેટમાં ઘઉં વેચવા માટે આવ્યો છું. મેં મારા એક ભાઈબંધ જોડે પહેલાં તપાસ કરાવડાવી ભાવની, તો 421 રૂપિયાથી લઈ આજનો હાઈવેસ્ટ ભાવ 836 રૂપિયા છે. ઉનાળાની ઋતુ આવતા જ લાલ ચટાકેદાર તરબૂચ ઠેર ઠેર બજારમાં જોવા મળે છે. પણ શું તમે ક્યારેય પીળા તરબૂચ જોયા છે ખરા? જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મુન્નાભાઈ તરબૂચવાળા ખૂબ જ પ્રખ્યાત છે. વેપારી મુન્નાભાઈને ત્યાં દર વર્ષે તરબૂચની મબલખ આવક થાય છે. આ વર્ષે ઉપરથી લીલા અને અંદરથી પીળા તરબૂચે લોકોને પણ કુતૂહલમાં મૂકી દીધા છે. રંગે પીળા અને સ્વાદમાં મીઠા મધુરા એવા તરબૂચે શહેરીજનોમાં આકર્ષણ જગાવ્યું છે અને આ સિઝનમાં અતિપ્રિય લોકપ્રિય બન્યા છે. હું જામનગર મુન્નાભાઈ તરબૂચવાળા, અમારું 25 વર્ષથી અમારો આ તરબૂચનો વેપાર છે ને હું અનવી એટલે આઈટમો જે હું મંગાવું છું. અલગ અલગ કલરના તરબૂચ અમારા દુકાને આવે જ છે ને આ ફેરે છે ને અમે પીળા તરબૂચ મંગાવેલ છે. એ અમે એનું બિયારણ છે ને ઓનલાઈન મંગાવીએ છીએ ને અમે એ વાવેતર કરીને અમે પોતે જ આ નેચરલ જ વાવેલા હોય ને આ ઓર્ગેનિક છે ને જે આ કાળા તરબૂચ જે વાવાય છે એ પ્રમાણે જ આનું વાવેતર થાય છે બરાબર. ને તરબૂચ આનું છે ને આના રૂપિયા ઓલા કાળા તરબૂચ જે લાલ આવે છે એના કરતાં ડબલ ભાવ આવે. આ અમારે 40 રૂપિયા કિલો વેચાય છે અમારે. એટલે આ તરબૂચ ખાવ ને એટલે તમે સમજી લો એનો પાઇનેપલનો ટેસ્ટ આવે ને એકદમ ડબલ મીઠું આવે ઓલા લાલ કરતાંય ને સોફ્ટ ને નરમ આવે. રાજ્યસભાના સાંસદ અને નામાંકિત ધારાશાસ્ત્રી સ્વર્ગસ્થ અભયભાઈ ભારદ્વાજે વર્ષ 1996માં શરૂ કરેલી પરશુરામ એવોર્ડની પરંપરા પરશુરામ યુવા સંસ્થાનની ટીમ જાળવી રાખનારી છે. વર્ષ 2020માં અભયભાઈ ભારદ્વાજની આકસ્મિક વિદાય બાદ સતત બીજા વર્ષે પરશુરામ યુવા સંસ્થાન દ્વારા સમાજના 5 શ્રેષ્ઠીઓને પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ અંગે પરશુરામ યુવા સંસ્થાનના હોદ્દેદારોએ અબ તક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પરશુરામ યુવા સંસ્થાનનો વિચાર ઉભો થયો અભયભાઈને તમે લોકો બધા ભેગા થઈને વિચાર ત્યારે શું ભાવ હતો, શું અભયભાઈનો સ્વપ્ન હતું
કે બેટા એવું કલ્પનાનું આપણે પરસોરવા વ્યવસ્થાન કરવું કે કોઈ ઊંચું ન હોય, કોઈ નીચું, પટાવાળાથી માંડીને પ્રિન્સિપાલ, હા, અને કોઈ સ્ટેજ ઉપર નો પેલો આવે પ્રમુખ. બરાબર. અમારી શનિવારની મીટિંગમાં જે પેલા આવી જાય ને એ પ્રમુખ. બરાબર. મીટિંગનો અધ્યક્ષ એ કહેવાય. બરાબર. એટલે આપણી ટાઈમની ઓલી જળવાય એનો ભાવ હતો. બરાબર. બીજું કે ગામડામાં બેઠેલો બ્રાહ્મણ એવું ન અનુભવે કે હું એકલો છું, માટેની પરિકલ્પના હતી. એવા બહુ ફરિયાદ આવતી એ વખતે, ગામડામાં એક જ ઘર હોય અને બાકીની કોમ્યુનિટી વધારે હોય, એને હેરાન પરેશાન કરતા હતું. અહીં પીએલ જાની સાહેબ હતા, પછી એ વખતના જે કમિશનર હતા, વારંવાર અમે રજૂઆત કરવા મળેલા એ વખતે. અને એક ગોંડલમાં અમારા સમાજની દીકરી ઉપર બનાવી બની ગયેલો, અને ભાઈ બહુ ખુણસથી ભરાઈ ગયા કે આવું હાલે કે જેને લઈને આ સંગઠન ઉભું થયું. કે હવે તો છે ને આપણે એવી પણ ટીમ એક હોવી જોઈએ કે એ માણસને જઈને એનું સંરક્ષણ પૂરું પાડે, એમ એવી એની કલ્પના હતી. એટલે એમ કે પરશુરામ એમ કે નક્ષત્રી કેરી હતી. બરાબર છે. ક્યાંકી અભયભાઈની કલ્પના હતી કે આપણો સમાજના કોઈ પણ વ્યક્તિ વસ્તુના ગમે ખૂણે હોય આપણે સુરક્ષિત ફીલ કરે એવું એ સમજવું જોઈએ માણસ, અને સમરસતા સાથે રાખીને. કેમ કે સામાન્ય રીતે ગામડું હોય ને ત્યાં એક એક ઘર બધી અન્ય જ્ઞાતિના હોય, અને ચોક્કસ જ્ઞાતિનું આખું ગામ હોય, એને કઈ પજવણી ન થાય એવી ભાઈની કલ્પના. 25 વર્ષ સતત અભયભાઈ વિના હવે ટીમ કેવું ફીલ કરે છે એ ખાસ તમને, કારણ કે તમે પેલા ફેર સાથે કામ કરેલું છે, અભયભાઈની ગેરહાજરી છે, શારીરિક રીતે ગેરહાજરી છે, અને આશીર્વાદ તો સ્વાભાવિક છે કે આખી ટીમ ઉપર હોય જ, અને તમારું ભેગું કહેવાય ને અભયભાઈનો અંશ તો તમારું ભેગું જોડાઈ ગયા છે, પણ તમે અભયભાઈને કઈ એવી વસ્તુ વિશ કરો જે વિચાર હતા ને એનાથી ઊંચા પાયે વિચાર અંશભાઈ ધરાવે છે. બરાબર. વારંવાર મને કે દવા કાકા કઈ પણ આમાં ઓણું પ્રત્યુત મને કેવું, કોઈ રીતે તમારે મૂંઝાવવું નહીં. જેને લઈને ફરી બળ મળ્યું, ઓલે વખતે આપણે જે ભાઈની લેખિત યાદી હતી એનું અનુસંધાને જ આપણે 5 ઓવરનો કાર્યક્રમ રાખ્યો હતો, અને ભગવાનની દયાથી ભાઈના આશીર્વાદ મળ્યા, કલ્પના કરતા વિશેષ થઈ ગયો. પરશુરામ એવોર્ડ અપાય છે, તમને યાદગાર એવી કઈ ઘટના કે જેને તમે એવોર્ડ આપ્યો હોય ને તમને બધાને એમ થયું આ આપણે કાર્યક્રમ ત્યાં છે, અને બધાને ખાલી બેટા જાણ બધાને થઈ જવી જોઈએ, કોઈ બાકી ન રહેવું જોઈએ, એના વિશે બધાને અમે જાણ કરી દીધી. પણ એ વખતે જે જગ્યાએ જમને આશ્રમ કાર્યક્રમ રાખ્યો હતો ને આવવા જવાની બહુ ઓછી ઉણપ સગવડતા હતી, તોય ભાઈના આદેશને માન માનીને સૌરાષ્ટ્ર કચ્છના તમામ ગામડેથી અમારી કલ્પના 700-800ની હતી, અને તે અમે 4000 માણસને અહીંયા જમાડ્યું, એ એક યાદગાર વસ્તુ. એના સાક્ષી ભાઈ પંકજભાઈ દવે. પાણવડ ખાતે પાંજરાપોળ ગૌશાળામાં દાતાઓના આર્થિક સહયોગથી પશુ નિદાન સારવાર શસ્ત્રક્રિયા કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક પશુપાલકો પોતાના પશુઓને નિદાન માટે પાંજરાપોળ ગૌશાળા ખાતે લાવ્યા હતા, જેમાં પશુઓની તબીબ ટીમે પીડિત પશુઓનું વિનામૂલ્યે નિદાન કર્યું હતું. આજરોજ પાણવડ ખાતે અમે વેટરનરી કોલેજ જૂનાગઢ ખાતે આપી ટીમ લઈને અહીં ઉપસ્થિત રહેલા છીએ, અને અહીં પશુ સારવાર અને પશુ નિદાન લગતા કેમ્પનું આયોજન કરેલ છે. તો આ કેમ્પમાં અમે મેડિસિન વિભાગમાં ડૉક્ટર પિયુષ ડોડિયા તથા ડૉક્ટર મારી સાથે જે ડૉક્ટર જોઈશ પી જોસેફ અને સાથે MBSC સ્ટુડન્ટ અને ડોક્ટરોની ટીમ અહીં પશુ સારવારને લગતી અમે સારવાર અને નિદાન કરી રહ્યા છીએ, જેમાં અલગ અલગ પ્રકારના રોગ જેવા કે થાઇલેરિયોસિસ, ટ્રિપિનોઝોમાસિસ અને હિમોપ્રોટોઝોન ડિઝીઝના કેસીસ અહીં આવેલા છે, તો એનું નિદાન અને સારવાર અહીં કરેલી છે. સાથે સાથે અપચા અને બીજા ઘણા બધા રોગો છે કે જે ઇનડાઇજેશન અને મેડિસિનને લગતા છે, એની પણ અહીં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી તથા રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના સંયુક્ત ઉપક્રમે ટેલિકોમ સેવા પ્રાપ્ત કરતા ગ્રાહકોની જાગૃતિ માટે સર્કિટ હાઉસ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ટેલિકોમ સેવા પ્રાપ્ત કરતા ગ્રાહકો પોતાના ટેલિકોમને લગતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સેમિનારની વ્યવસ્થા રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી તથા માજી સંસદ સદસ્યની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
રામજીભાઈ માવાણી, માજી સંસદ સભ્ય છું. હું અને મારા ધર્મપત્ની શ્રીમતી રમાબેન માવાણી બંને લોકસભાના સભ્યો રહ્યા છે. હાલમાં અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કન્ઝ્યુમરની ગ્રાહકોની સુવિધાની ગ્રાહકોની રક્ષણની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. હિન્દુસ્તાનમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ટ્રાય ટેલિફોન સર્વિસ આપતી કંપનીઓની રેગ્યુલેટરી બોડી છે. આપણને ટેલિફોનની સેવા, મોબાઈલની સેવા કેવી પ્રાપ્ત થાય છે, એમના બિલો યોગ્ય રીતે આવે છે કે નહીં, એમાં ફરિયાદ હોય તો એનો ઉકેલ થાય છે કે નહીં, ઉકેલ થાય તો કેવી રીતે થાય, આ બધી જ વસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ ટ્રાય સંભાળી રહ્યા છે. અમે ટ્રાયની સાથે સંકળાયેલા છે. આજનો પ્રોગ્રામ એ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા રાજકોટમાં આયોજિત કરવામાં આવેલો છે. આજે અમે વિસ્તારના ગ્રાહકોને, ટેલિફોન ધારકોને જાગૃત કરવાના છે કે તમારા હાથમાં મોબાઈલ છે, તમારા ઘરમાં ટેલિફોન છે, એમાં તમને શું સત્તા છે, શું હક છે, શું અધિકારો છે. અને આ પ્રસંગને આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે. એની સાથે સાથે ગ્રાહકોની સુરક્ષાની પ્રવૃત્તિ પણ અમે સંભાળી રહ્યા છીએ. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસના અનુસંધાનમાં પણ આ પ્રોગ્રામ થયો છે. નાણાં રોકાણકારોને પણ અમે સલાહ આપી રહ્યા છીએ. અમારી સંસ્થા બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, ટ્રાય, BIS, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વગેરે સાથે સંકળાયેલી છે. મારી ઓફિસ પોપટભાઈ સોરઠિયા ભવન, સદર બજાર, રાજપોલી ચોકીની સામે. મારો મોબાઈલ નંબર આપું છું 9426201611. હું ગ્રાહકો સંદેશ આપવા માગુ છું કે દરેક ગ્રાહક એ રાજા છે. આપના હક અને અધિકારો માટે આપ લડો, મજબૂત થાવ, સશક્ત થાવ, અને કોઈ તકલીફ પડે તો અમે આપની સાથે વિના મૂલ્યે આપને માર્ગદર્શન મદદ કરવા તૈયાર છે. ભારત માતા કી જય. ગ્રાહક જિંદાબાદ, ગ્રાહક રાજા છે. મારું નામ રમાબેન માવાણી. નમસ્તે દર્શક મિત્રો, આજે અમારો બહુ મોટો સેમિનાર છે ટ્રાયનો, ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટી કહેવાય. અને એમાં દરેક કંપનીના મેનેજરથી માંડીને બધાને ઇન્વાઇટ કર્યા છે. અને કન્ઝ્યુમર આપણા લોકોના પ્રશ્નો માટે લોકો પણ આવ્યા છે, ઘણા બધા લોકો આવ્યા છે. હેવી વરસાદ હતો, એમાં મુશ્કેલીનો સામનો કરીને પણ લોકો અહીં પહોંચ્યા છે. એટલે મારું કહેવાનું એ છે કે સંદેશાનું માધ્યમ આજે એટલું બધું વિસ્તૃત થઈ ગયું છે કે માણસ એમના વગર હેન્ડીકેપ છે. અને સૌથી વધારે ભારત દેશમાં પણ ગુજરાત રાજ્યમાં એક ફેમિલીમાં સર્વે કર્યો છે તો એક ફેમિલી દીઠ લગભગ 7 ફોન હોય છે. આટલા ફોનનો યુઝ આપણે કરીએ છીએ, પણ એમના ફાયદા, ગેરફાયદા, આપણને શું એમાંથી મુશ્કેલીઓ થાય છે, સાયબર ક્રાઇમ થાય છે, એ બધી વસ્તુઓથી અજાણ છીએ. અને છડે આમ નાનું બાળકથી માંડીને પ્રૌઢ વ્યક્તિ હોય તો પણ ફોન બસ લઈને બેસી જાય છે અને ફોનમાં જુએ છે. પણ ફોનના ફાયદા છે એટલા જ નુકસાન છે. એટલે એમાંથી સારી વસ્તુઓને ગ્રહણ કરવાની, ખરાબ વસ્તુઓ છે એને ત્યજી દેવાની છે. અને આજના યુગ પ્રમાણે હવે નવી નવી ફેસિલિટી અને નવા નવા વસ્તુઓને આજે લોકો અપનાવી રહ્યા છે. એટલે 4G, 5G, 6G સુધી હવે આવશે ત્યારે લેટેસ્ટ બહુ ઝડપથી એની સાથે ચાલવા માટે એના નિયમો પણ સમજવાના, નિયમો ઓળખવા જોઈએ. અને આપણે જો નિયમનું પાલન કરીશું તો કોઈ જગ્યાએ છેતરાશું નહીં, નહીંતર પછી સાયબર ક્રાઇમનો ભોગ બની અને આપણા બેંક બેલેન્સમાં તમારી બચતના પૈસા પણ ક્યારે ઉપડી જાય, ક્યારે કોઈ ચોરી જાય, ક્યારે તમારો મોબાઈલ ચોરાઈ જાય, એ બધી વસ્તુઓથી સાવચેત રહી અને બરાબર એમાં શીખશો તો ફાયદો ઘણો બધો છે. અને જો તમે એમાં ગડમથલમાં રહેશો કે ગફલતમાં રહેશો તો ઘણું બધું નુકસાન પણ છે. થેન્ક યુ, આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર. દ્વારકા પોલીસ દ્વારા શહીદ દિવસ 13 માર્ચ 1931 ભારત માતાની સ્વતંત્રતા કાજે શહીદ પામેલ અને તેમની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના SP નિતેશ પાંડેના નેજા હેઠળ ખંભાળિયા મુકામે ટાઉન હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ ભગતસિંહને માતૃભૂમિની સ્વતંત્રતા કાજે ફાંસી આપવામાં આવી હતી, એમને શહીદી ભરી હતી. અને એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજરોજ અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના SP શ્રી નિતેશ પાંડે સાહેબે એક વિચાર રજૂ કર્યો કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે. અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની ટીમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અહીંયા આ કેમ્પમાં પોલીસ અધિકારીઓ સાથે GRD, SRD, TRB અને અલગ અલગ ગ્રામજનોએ આવીને બ્લડ ડોનેશન કર્યું છે. અત્યાર સુધીમાં 160 ઉપરના બ્લડ ડોનર છે નોંધાઈ ગયા છે અને હજી હાલ બ્લડ ડોનર આવી રહ્યા છે. અહીંયા જે બ્લડ ડોનેશન કરે એમને એક સરકારી સર્ટિફિકેટની સાથે SP સાહેબ તરફથી પોતાની સાઇન કરેલું સર્ટિફિકેટ આપવામાં આવે છે. સાથે અહીંયા અમારા ખંભાળિયાના હિતેન્દ્રભાઈ આચાર્ય અને ભૂરાભાઈના સૌજન્યથી એક ચકલીનો માળો અને હાલની પ્રવર્તમાન ગરમીની સ્થિતિને લઈને ચકલાઓને પાણી પીવા માટેનો પોટ એ બંને પણ આપવામાં આવે છે.
नारी एकता महिला मंडल प्रमुख यश्विनबेन महिलाओं ओखाबरमा सेल्फ क्वार्टर खाते एक मीटिंग राखी थी। आ मीटिंग में माजीवीटी ट्रस्टी रुक्षानाबेन पासा, ओखा समस्त ब्रह्म विकास परिषद प्रमुख पत्रकारों शिक्षिका पूजाबेन दवे, अलहेदरी एज्युकेशन चेरिटेबल ट्रस्ट प्रमुख वगैरह उपस्थित रहा था। आ मीटिंग में नारियों उत्कर्ष विषय चर्चा करती, खास कर जो महिलाओं मेहनत कर रोजगार मेवे अभ्यास में तेजस्वी रहे बाड़ाओं आमंत्रित मेहमान हार पहरा सम्मान कर। नमस्कार, आज रोज ओखा वशीला चौक खाते नारी एकता मंडल प्रमुख समाज सेवा नारीओं ने आगळ वधारवा माटे हमेशा तत्पर रहता एवा प्रमुख श्री यास्मीन बेन तरफ थी एक नारीओना उत्कर्ष माटेनी मीटिंग राखवामां आवेल हती, जेमा मुख्य मेहमान अने वडील श्री एवा रुक्षाना बेन पास्ता खास उपस्थित रह्या हता, जेओ जीवीटीना ट्रस्टी छे, अलहेदरी एज्युकेशन एंड चेरिटेबल ट्रस्टना प्रमुख श्री हुसेनभाई शेख, एमनी साथे दिव्येशभाई जटणिया अने मोटी संख्यामां नारी एकता मंडळना सदस्यश्रीओ उपस्थित रह्या हता। अने खूब ज सरस मजानी मीटिंग में एवी चर्चाओ थई हती के नारीओना उत्कर्ष माटे नारीओने आगळ वधारवा माटे नारीओने रोजगारीनी तक मळे ए माटे एमने प्रोत्साहन आपवामां आव्युं हतुं। अने मेहमानोना उद्बोधनमां पण ए ज जणावेल हतुं के एक नारी तरीके समाजमां एक एनी आगवी ओळख ए ऊभी करे अने दरेक स्त्री ए यास्मीनबेन जेवा समाज सेवक बने एवी नम्र अपील करवामां आवी हती। स्वीकारी हती अने आपणे पण दरेकने अपील करीए के नारी एकता मंडळना प्रमुख यास्मीनबेन रुक्षानाबेन अने अमे दरेक नारीओ छे ए नारीओना उत्कर्ष माटे अविरत कार्यो करीए छीए करता रहेशू। अने आ सिवाय पण नारी एकता मंडळना प्रमुख यास्मीनबेन ए डोमेस्टिक वायोलेंस, घरेलू हिंसा, नाना मोटा झगड़ाओ ए खूब ज सरळ अने सहजताथी पूरा करे छे अने समाधान करावी आपे छे। आ सिवाय पण खूब ज सामाजिक कार्यो करे छे, तो आ नारी शक्तिने मारा वंदन छे। ફરી એકવાર નારી એકતા મંડળ તરફથી અપીલ છે કે દરેક સ્ત્રીઓ સશક્ત બને, મજબૂત બને અને સમાજમાં આગવી ઓળખ કેળવે। જય નારી શક્તિ। હાલ સમાચારોમાં બસ આટલું જ, વધુ સમાચારો માટે જોતા રહો અબ તક ચેનલ। ધન્યવાદ।